ભાઈ જે આ ગ્રાઉન્ડ ના ઓનર છે એમનો પણ ખૂબ ખૂબ આભાર, જેમણે આપણને સરસ મજાનું ગ્રાઉન્ડ અવેલેબલ કરાવ્યું. અને આગળ જતા વાત કરીએ તો રાજકોટ પ્રીમિયર લીગ સીઝન 2 2023 ઓર્ગેનાઇઝ બાય સોહિલ મીર એન્ડ રવિ પટેલ, કોમ્બાઇન્ડ બાય એસએમ સ્પોર્ટ 7070 એન્ડ રામનાથ સ્પોર્ટ્સ ઓસિસ. ભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ બે આપણા આયોજકોને જેમણે આ ટુર્નામેન્ટનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું અને બધા આજે આપણે ભેગા થઈને આ ટુર્નામેન્ટ રહીમાં. ખૂબ ખૂબ આભાર તમારો અને ભવિષ્યમાં પણ તમે આવી ટુર્નામેન્ટનું આયોજન કરો એવી અમારી નમ્ર વિનંતી. અને આપણી સમક્ષ મહેમાનગણ હાજર છે એમનું પણ હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું કે તમે તમારો કિંમતી સમય ફાળવીને આ ટુર્નામેન્ટને સમય આપ્યો. બધા મહેમાનગણ વતી આપણે ભાઈ જોરદાર ચાલુથી વધાવશી આપણે. હવે જાજો સમય ના લેતા આપણે ટુર્નામેન્ટની શરૂઆત કરી કે ગ્રાઉન્ડ તો ઠીક, અંદર 22 પ્લેયર તો રમતા જ હોય છે, પણ ગ્રાઉન્ડની બહાર જેનો જે રોલ હતો એને આપણે મુમેન્ટો આપીને સન્માનિત કરશું, જેમાં આપણા અમ્પાયર અને લોક લાડી લાવ્યા કાદરભાઈ હિંગોરજા. ભાઈ જોરદાર તાળીઓથી વધાવશું. કાદરભાઈ હિંગોરજાનું પુરસ્કાર આપી સન્માનિત કરશે વરુણભાઈ ડાંગર. જોરદાર તાળીઓથી વધાવીએ કાદરભાઈને આપણે, કે જે પેલા ક્રિકેટર હતા હજી રમે જ છે, જોકે ચૌધરીમાં અમારી ભેગું. 4 ઓવર 4 મેડન ને 4 વિકેટનો હજી રેકોર્ડ છે કાદરભાઈ હિંગોરજાનો. અને આપણા ટુર્નામેન્ટના બીજા અમ્પાયર એવા જયુભાઈ, જયુભાઈ જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે ભરતભાઈ રબારી. એનું તો લાઈવ, અરે ના ના, લાઈવ મેચમાં એનું તો હતું બધું. એ પછી ના આપણા થર્ડ અમ્પાયર એવા ત્રીજા અમ્પાયર શિવમભાઈ, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે ઇરશાદભાઈ. એ પછી આપણે ટુર્નામેન્ટના સ્કોરર એવા જીત જોશી જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે અફજલભાઈ પાલેજા. એ પછી આપણે જે યુટ્યુબ થકી આપણે જે લાઈવ મેચ માણતા હતા એના કેમેરામેન એવા કૃણાલભાઈ કેમેરામેન, જેમનું પુરસ્કાર આપી સન્માનિત કરશે દિલાવરભાઈ ભાણુ. શક્તિ જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે અનીશ. અને આજે આખો દિવસ જેમને કોમેન્ટ્રી કરી એવા આપણા જેડીભાઈ જામનગરથી અહીંયા આવ્યા છે. ભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે જીમી કુરેશી. જાહિદભાઈ જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે જાહિદભાઈ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કોમેન્ટેટર ખાલિદ સૈયદ, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે મહાદેવ નેમિશભાઈ વ્યાસ. અને હા, એક મેન વાત તો રહી ગઈ જે આપણે સ્ટાર્ટિંગમાં જ કહેવાની હતી કે આ ટુર્નામેન્ટમાં આપણને રાજશક્તિ ઇલેવન રીબડા અને બાલાજી ઇલેવનના
વનરાજ ભાઈ અને શક્તિ ભાઈ નો આપણને પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે, તો જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ આભાર શક્તિ ભાઈ, વનરાજ ભાઈ. હવે આપણે આપણી ટુર્નામેન્ટ ના સેમી ફાઈનલ, એક સેમી ફાઈનલ તો દઈ દીધું, બીજા સેમી ફાઈનલ ના મેન ઓફ ધ મેચ એવા અશફાક રબાડા, સેમી ફાઈનલ મેચ ના મેન ઓફ ધ મેચ એવા અશફાક રબાડા, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે આપણા ગ્રાઉન્ડ ઓનર જયભાઈ. તાળીઓથી વધાવશું આપણે. એ બાદ જે ફાઈનલ મેચ થયો, ફાઈનલ મેચ ના મેન ઓફ ધ મેચ એવા એકલો રબારી, એકલો રબારી ભાવિન રબારી, વીર રબારી, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે ફૈજલ બાપુ. એ બાદ આપણે ટુર્નામેન્ટ ના બેસ્ટ ફિલ્ડર એવા સાગર પઢિયાર, સાગર પઢિયાર, સાગર પઢિયાર ના બદલે કોઈ હાજર હોય એમની ટીમ નું તો એ અહીંથી પુરસ્કાર લઈ લઈએ. ધવલ સિયાળિયા, ધવલ સિયાળિયા, ધવલ સિયાળિયા, હા ભાઈ. સાગર પઢિયાર અહીંયા ઉપસ્થિત તો નથી, પણ આપણે એને તાળીઓથી વધાવશું બેસ્ટ ફિલ્ડર થયા બદલ, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે ભરતભાઈ રબારી. એ બાદ આપણી ટુર્નામેન્ટ ના બેસ્ટ બોલર એવા ફરી એકવાર એકલો રબારી, બધા ઉપર ભારી, જેમણે પુરસ્કાર આપી સન્માનિત કરશે વરુણ ડાંગર. મુરલીધર ના પ્લેયર મુરલીધર ને દે ને ભાઈ, જોરદાર તાળીઓથી વધાવીએ આપણે વીર રબારી ને. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ વેલ બોલ. અને એ બાદ ટુર્નામેન્ટ ના બેસ્ટ બોલર એવા, બેસ્ટ બેટ્સમેન એવા, સોરી જોગીભાઈ, બેસ્ટ બેટ્સમેન એવા જોગીભાઈ, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે અમારા ડીકે દુર્ગેશભાઈ કુગસિયા. અને એ બાદ જે મેન ઓફ ધ સિરીઝ નો જે આ અવોર્ડ છે એના માટે બહુ વધારે મતલબ કે રાખતો હોય છે, કારણ કે એ ઘણા ટાઈમ થી ક્રિકેટ થી દૂર હતા, અમારી ભેગા જ રમે છે, ઘણા ટાઈમ થી ક્રિકેટ થી દૂર હતા અને ડાયરેક્ટ આ ટુર્નામેન્ટ રહીમાં. રોહિત પીસી, રોહિત પીસી, જેમને પુરસ્કાર આપી સન્માનિત કરશે વિજયભાઈ ડાંગર. ભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ રોહિત પીસી, કે જે ડાયરેક્ટ એ આ ટુર્નામેન્ટ જ રહીમાં છે, ક્યારેય પ્રેક્ટિસમાં હમણાં છેલ્લા ઘણા ટાઈમથી અમે એને જોયા નથી, તો જોરદાર તાળીઓથી વધાવીએ આપણે રોહિત પીસીને. હાર અને જીત પાર્ટ ઓફ ગેમ, પણ બે ટીમ સરસ રહીમી અને લીગ મેચમાં પણ સરસ રમીને અહીંયા ફાઇનલમાં પહોંચી, તો બે ટીમ માટે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ રાજશક્તિ 11 રીબડા અને બ્રધર્સ 11 માટે. વેલ પ્લેડ. અને રનર્સ અપ ટીમની આપણે ટ્રોફી દેવડાવી, એ પહેલા આપણે વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર એવા મકબૂલભાઈ દાઉદાણીને આપણે સ્ટેજ ઉપર બોલાવશું અને એમના હસ્તે આપણે રનર્સ અપની ટ્રોફી દેવડાવશું. મકબૂલભાઈ દાઉદાણી ભાઈ, જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. અને ટુર્નામેન્ટની રનર્સ અપ ટીમ એવી રાજશક્તિ 11 રીબડા,
ના કેપ્ટન અને ઓનર ભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ આપણે કપાઈ 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 દો ભાઈ તાળીઓ વાગતી રહેવી જોઈએ તાળીઓ વાગતી રહેવી જોઈએ જોરદાર તાળીઓથી વધાવીએ વેરી વેલ પ્લેડ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ હાર્ડ લક શક્તિભાઈ આખી ટીમ આવી જાઓ આખી ટીમ આવી જાઓ આવી જાઓ આવી જાઓ કકુભાઈ બધા આવી જાઓ ફોટો પાડો ચેમ્પિયન ટીમને આપણે પુરસ્કાર આપી સન્માન કરી એ પહેલા આપણે જે મહેમાનગણ છે ડીકે વરુણભાઈ વિજયભાઈ ડાંગર ભરતભાઈ રબારી બાપુ આવી જાઓ ઇરશદભાઈ આવી જાઓ બધા મકબુલભાઈ દાવદાણી ટુર્નામેન્ટની ચેમ્પિયન ટીમ એવી બ્રધર્સ ઇલેવન ભાઈ જોરદાર તાળીઓથી વધાવી આપણે બ્રધર્સ ઇલેવનને ટીમ ઓનર અને કેપ્ટન આવી જાઓ પહેલા ભાઈ જોરદાર તાળીઓથી વધાવીએ આપણે બ્રધર્સ ઇલેવન ને આવી જાઓ આખી ટીમ આવી જાઓ આખી ટીમ આવી જાઓ અને અહીંયાથી આપણે ટુર્નામેન્ટની અહીંયા પૂર્ણ આહિતી થાય છે ભાઈ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બધાયનો